મિત્રો, રામ મંદિરના અભિષેકને લગભગ 11 દિવસ થઈ ગયા છે. અભિષેક સમારોહથી અત્યાર સુધીમાં લગભગ 25 લાખ ભક્તોએ રામ જન્મભૂમિની મુલાકાત લીધી છે. રામ જન્મભૂમિ તીર્થના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસમાં દરરોજ 2 વખત દાન પેટીઓ ખાલી કરવી પડે છે, એટલું બધું દાન આવે છે. આમાં પ્રસાદ અને દાનના ભાવ તો અલગ. મિત્રો, ટ્રસ્ટ કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામની મૂર્તિ જ્યાં સ્થાપિત કરવામાં આવી છે, ઠીક તેમની સામે દર્શન માર્ગ પાસે 4 મોટા કદની દાન પેટીઓ રાખવામાં આવી છે, જેમાં ભક્તો દાન કરી રહ્યા છે. આ ઉપરાંત 10 કોમ્પ્યુટરાઇઝ કાઉન્ટર પર લોકો અલગ અલગ દાન આપી રહ્યા છે. જી હા મિત્રો, તમે પણ જાણવા માગો છો ને કે જ્યારે અયોધ્યા મંદિરમાં સ્થાપિત દાન પેટીઓ ખોલવામાં આવે છે ત્યારે તેમાંથી કુલ કેટલા રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે, તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં 1 લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ડોનેશન કાઉન્ટરો પર અલગ અલગ કર્મચારીઓની નિમણૂક. મિત્રો, મંદિર ટ્રસ્ટના કર્મચારીઓની નિમણૂક તમામ ડોનેશન કાઉન્ટરો પર કરવામાં આવે છે. જેઓ સાંજે કાઉન્ટર બંધ થયા પછી ટ્રસ્ટ ઓફિસમાં મળેલી દાનની રકમનો હિસાબ જમા કરાવે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે 11 બેંક કર્મચારીઓ અને 3 મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ સહિત 14 કર્મચારીઓની ટીમ 4 દાન પેટીઓમાં પ્રસાદની ગણતરી કરી રહી છે. ગુપ્તાએ વધુ જણાવ્યું હતું કે દાન એકત્ર કરવાથી માંડીને તેની ગણતરી સુધીની દરેક બાબતો સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. દરરોજ 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. મિત્રો, ટ્રસ્ટના પ્રભારી ગુપ્તાએ જણાવ્યું હતું કે રામલલ્લાના દર્શન કરવા દરરોજ 2 લાખથી વધુ ભક્તો રામ મંદિર પહોંચી રહ્યા છે. તેમણે વધુ જણાવ્યું હતું કે છેલ્લા 11 દિવસમાં 25 લાખથી વધુ ભક્તો રામ મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવી રહ્યા છે. હવે દાનની વાત કરીએ તો આટલા દિવસમાં કુલ 8 કરોડ રૂપિયા દાન પેટીઓમાંથી જમા કરવામાં આવ્યા છે અને લગભગ 3.50 કરોડ ઓનલાઈન પ્રાપ્ત થયા છે. મંદિરોની સંપત્તિ. મિત્રો, તમને જણાવી દઈએ કે તમિલનાડુના સ્વામી પદ્મનાભ મંદિરમાં દર વર્ષે 500 કરોડ રૂપિયાનું દાન આવે છે. જો આ મંદિરની સંપત્તિની વાત કરીએ તો તે 6 તિજોરીમાં 20 અબજ ડોલર છે. આ સિવાય શિરડીના સાંઈબાબા મંદિરને દર વર્ષે 730 કરોડ રૂપિયાનો પ્રસાદ મળે છે. મિત્રો, તમને વધુ જણાવી દઈએ કે સાંઈ મંદિરમાં 380 કિલો સોનું અને 4,428 કિલો ચાંદી અને અન્ય વસ્તુઓ છે. તિરુપતિ બાલાજી મંદિરમાં આશરે 5,300 કરોડનું 10.30 ટન સોનું છે અને રૂપિયા 15,938 કરોડ બેંકોમાં જમા છે. આ મંદિરમાં દર વર્ષે 600 કરોડ રૂપિયાનું દાન આવે છે. વૈષ્ણોદેવી મંદિરની કુલ સંપત્તિની વાત કરીએ તો અહીં દર વર્ષે 500 કરોડ રૂપિયાનો પ્રસાદ મળે છે. અયોધ્યાથી અર્થતંત્ર કેવી રીતે બદલાશે? મિત્રો, એક અંદાજ મુજબ રામલલ્લાના દર્શન માટે દરરોજ 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી શકે છે. આવી સ્થિતિમાં થોડા સમયમાં શ્રદ્ધાળુઓની સંખ્યા પ્રતિદિન 3 લાખ સુધી પહોંચી શકે છે. અનુમાન મુજબ જો કોઈ ભક્ત 1 દિવસમાં 2,500 રૂપિયા પણ ખર્ચ કરે તો એકલા અયોધ્યાની અર્થવ્યવસ્થાને 25,000 કરોડ રૂપિયાનો ફાયદો થઈ શકે છે.